લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 રેખાઓ અને ખૂણાઓ વિશે ભણવાના છીએ, જેના અંદર એક પૂર્વધારણા હોય છે એની આપણે સમજ મેળવીશું કે પૂર્વધારણા 6.3, જો એક છેદિકા બે સમાંતર રેખાઓનું છેદે તો પ્રત્યેક અનુકોણની જોડ કેવી હોય સમાન. બે રેખાઓ છે જે પરસ્પર એક સમાંતર રેખામાંથી પસાર થાય એ અનુકોણની જોડ સમાન હોય છે. એના પછી એક પ્રમેય આવે છે. આ પ્રમેય એવું કહે છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર કેવા થાય? સમાન. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક રેખા L છે, બીજી રેખા M છે, આ રેખા N છે જે એ બી સી ડી આપ્યું છે, પી ક્યુ આર એસ આપેલું છે. આ એક ખૂણો અને આ ખૂણો સમાન હશે. તો આ ખૂણો અને આ બંને ખૂણા કેવા થશે? સમાન. એટલે આ કયો ખૂણો સમાન? તો આપણે કહી શકાય બી ક્યુ આર, બી ક્યુ આર અને ક્યુ આર સી, આ બંને ખૂણા કેવા? સમાન. તો આપણે કેવું હતું કહી શકાય ખૂણો બી ક્યુ આર બરાબર ક્યુ આર સી, આ બંને ખૂણા સમાન. આ ખૂણો અને આ ખૂણો સમાન એટલે એ ક્યુ આર, અને આ ખૂણો કયો થાય? ક્યુ આર ડી. આ બંને ખૂણા પણ કેવા થાય? સમાન થાય. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રમેય તમને ખ્યાલ હશે. એક હવે જે ભણવાના પ્રમેય છે એ ખાસ આઈએમપી છે જે હવે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ એક પ્રમેય જે આઈએમપી પ્રમેય છે ખાસ સમજો, ધ્યાનમાં રાખજો. શું કહે છે? જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન. તો આપણે અહીંયા આગળ બે રેખાઓ દોરીશું, જે પહેલી રેખા છે એમ કહીશું અને બીજી રેખા છે એન કહીશું, અને એક વચ્ચે એનામાંથી પસાર થતી છેદિકા જેનું નામ એન આપીશું. અહીંયા શું કે એક છેદિકા, એક આ છેદિકા છે બે સમાંતર રેખાઓને છેદે, માનો કે અહીંયા અને અહીંયા છેદે, આનું નામ આપી દઉં પી ક્યુ આર અને એસ. જે આ એક છેદિકા એન છે અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ, માનો કે અહીંયા નામ આપું એ બી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજો તો વધુ ખ્યાલ આવશે. એ બી સી અને સૌ પ્રથમ આપણે પક્ષ કહી દઈએ તો પક્ષ, વિદ્યાર્થી મિત્રો આપણે શું લખ્યું? અહીંયા આગળ કઈ બે સમાંતર રેખાઓ છે? કે સાહેબ, અહીંયા આગળ એક એમ અને બીજી એન સમાંતર રેખાઓ છે. તો આપણે કહી શકાય સમાંતર રેખાઓ એમ અને એન, અને તેમની છેદિકા કઈ છે? એલ. માનો કે એલ નામ આપી દઈએ, આપણે શું ખ્યાલ આવે વધારે? એલ થી બનતા અંતયુગ્મ કોણ. તો આપણે લખી શકાય અહીંયા કઈ બે રેખાઓ? કે સમાંતર રેખાઓ, સમાંતર રેખાઓ એમ અને એન થી કઈ છે? એમ અને એન ની છેદિકા એલ, જે આ છેદિકા એલ થી જે બનતા અંતયુગ્મ કોણ, છેદિકા એલ થી બનતા અંતયુગ્મ કોણ, કયા અંતયુગ્મ કોણો બનશે? તો આપણે અહીંયા ચર્ચા કરશું કે અહીંયા આગળ પહેલું, વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો તો તમને વધુ ખ્યાલ આવશે. માનો કે આપણે લઈએ કે એ ક્યુ આર, આ જે ખૂણો છે એને સંગત કયો ખૂણો આવશે? કે સાહેબ ક્યુ આર ડી, ઝેડ બનશે. યુગ્મ કોણ એટલે ઝેડ બને. તો આ ખૂણો અને આ બંને ખૂણો કેવા થશે? સમાન. તો આપણે કહીએ કે એ અંતયુગ્મ કોણો એ ક્યુ આર, એ ક્યુ આર અને બીજો કયો બનશે? તો આપણે લખી અને ક્યુ આર ડી એક જોડ બની. હવે બીજી જોડ માં લખવી હોય તો કઈ થાય? કે સાહેબ બી ક્યુ આર અને બીજી બને ક્યુ આર સી, એટલે બીજો એક ઝેડ, આ ખૂણો અને આ ખૂણો બંને સમાન. તો આપણે લખીશું બીજી જોડ બને બી ક્યુ આર અને ક્યુ આર સી, રાઈટ, જે એમની જોડો છે. આ આપણું પક્ષ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાધ્ય કેવું છે? સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાના છે. આ બંને ખૂણાઓની જે જોડ બની એ બંને ખૂણાઓની જોડ હંમેશા કેવી હોવી જોઈએ? સમાન.
तो समान करवा माटे मानो कि आपने कहो कीधो कि AQR અને QRD આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હશે સમાન તો એક નંબર આપીને આ બંને લખી દઈએ સમાન તો વિદ્યાર્થી મિત્રો કે AQR QRD હવે બીજો યુગ્મ કોણની જોડ કઈ બનાવે તો આપણે કહી શકાય PQR અને QRC આ ખૂણો અને આ બંને ખૂણો બંને જોડ કેવી સમાન તો લખી દઈએ સમાન તો આપણે કહીશું BQR QRC આ બંને ખૂણાની જોડો સમાન જે આપણો પક્ષ અને સાધ્ય જે સાધ્ય શું કે આવું આપણે સાબિત કરવું છે આવું સાબિત કેવી રીતે કરવું છે તો સાંભળજો હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સાબિતી માટે શું પહેલા તો સૌપ્રથમ જો કે અહીંયા બે રેખાઓ સમાંતર કઈ કે M સમાંતર L અને M ની છેદિકા કઈ છે L તો લખી દો ચલો તો અહીંયા લખીશું M સમાંતર L અને તેમની છેદિકા L છે વાહ સરસ એક આપણે લખી દીધું હવે આપણે એક વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો એક અનુકોણની જોડ બને કઈ બને કે સર PQB અને QRD PQB અને QRD આ જે બંને ખૂણા છે એવા છે અનુકોણ કે આ ખૂણો અને આ ખૂણો જે બંને અનુકોણની જોડ બનાવે તો આપણે લખી દઈએ PQB VQB PQB અને QRD અનુકોણની જોડ બને રાઈટ એક આપણું અનુકોણની આવી ગઈ હવે આમ જોવા જઈએ તો સાહેબ આ ખૂણો અને આ ખૂણો કઈ જોડ રચાવે અભિકોણ તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને આ બંને ખૂણાઓ અભિકોણની જોડ બને એવું કહી દઈએ ચલો તો PQB બરાબર AQR અભિકોણની જોડ આને સમીકરણ 1 કહીએ આને સમીકરણ 2 કહીએ આવો સાહેબ આ તો કેવું આવી ગયું PQB PQB બંને કેવા સમાન તો સમીકરણ 1 અને 2 શું કરી શકાય સરખાવી શકાય ચલો સરખાવી દઈએ સમીકરણ 1 અને 2 સરખાવતા તો આપણે લખી શકાય PQB બરાબર શું આપ્યું છે કે QRD તો આપણે અહીં લખી દઈએ QRD બરાબર QRD બરાબર શું આપ્યું છે AQR AQR વિદ્યાર્થી મિત્રો આ બંને પણ આપણે સરખાવી શકાય એટલે કે શું આવે કે QRD બરાબર AQR રાઈટ એના ઉપરથી મારે કેવું હોય તો ઉલટું કરીને લખી શકું કે કોણ AQR બરાબર કોણ QRD ઓ સાહેબ પહેલું તો આપણે સાબિત થઈ ગયો હા થઈ ગયો એવી જ રીતે બીજું કરીને પણ લખી શકાય તો શું લખવાનું બધું કરવાની જરૂર નથી કે તેવી જ રીતે બીજા નંબરનું લખી દો કે ખૂણો BQR બરાબર ખૂણો QRC જે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાના હતા જે આપણું સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય ખાસ એમપી છે ધ્યાનપૂર્વક લખજો જ્યાં ખબર ના પડે ત્યાં પૂછો અને બીજું ખાસ એમાં ધ્યાન શું રાખવાનું એક અંતર્યુગ્મ કોણ એટલે કે અનુકોણની જોડ બનાવવાની બીજી અભિકોણની બંને ખાલી યાદ રાખો અનુકોણ અને અભિકોણ બંને સમાન એટલે આખું પ્રમેય સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય આપણે અહીંયા આગળ પૂરું કરશું વિદ્યાર્થી મિત્રો હવે થોડી ડેફિનેશન છે એ ખાલી આપણે સમજવાની છે જે સમજીશું પહેલી વાત કરીશું કે જો એક છેદિકા થી બે રેખાઓ એવી રીતે છેદે અંતયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાન છે હમણાં જ આપણે દોરી કે એક જોડ સમાન દોરી તો બંને રેખાઓ કેવી હશે સમાન જ હશે તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સાબિત કર્યું કે અંતયુગ્મ કોણો જે આગળ હમણાં પ્રમેય આગળનું સાબિત કર્યો એ મુજબ એને જોઈ શકાય છે આના પછી જોઈએ કે એક છેદિકા બે સમાંતર રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાથી એક જ તરફના અંતકોણની એક જોડ પૂરક હોય તો બેટા અહીંયા આગળ છેદિકા છે બે સમાંતર રેખાઓને છેદે છે અને છેદિકાની એક જ તરફ માનો કે આ સાઈડના લો યા પેલી સાઈડના લો અંતકોણોની એક જોડ પૂરક હોય પૂરક હોય એનો મતલબ આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે 180 આ બાબત ખાસ ધ્યાન રાખજો ધ્યાન રાખજો ને ધ્યાન રાખજો
ख्याल आयो। हवे जो आना पछी कहे छे प्रमेय 6.5, जो एक छेदिका बे रेखाओं ने एवी रीते छेदे के छेदिकानी एक ज तरफना अंतःकोणोनी एक जोड़ पूरक होय तो बन्ने रेखाओ परस्पर समांतर। तो अपने आगे ज बात करी कि जो बे खूणा पूरक होय तो ए बे रेखाओ पण केवी होवानी छे समांतर, आनु उल्टू कही सकाय, राइट। हवे आना पछी वात करीए के जे रेखाओ एक ज रेखाने समांतर होय ते परस्पर समांतर छे। जे रेखाओ एक ज रेखाने समांतर, एक रेखा छे मानो कि एक ज रेखाने केवू छे समांतर, समांतर तो परस्पर समांतर कही शकाय। मानो कि एक जो एक रेखा छे एक ज रेखाने समांतर, मानो कि बे रेखाओ लई लीधी एक ज रेखा समांतर होय तो ए परस्पर समांतर कही शकाय। विद्यार्थी मित्रों आ थई आपणी डेफिनेशनो, खाली समझवा माटे छे। हवे आपणे दाखला ऊपर जईशुं। विद्यार्थी मित्रों हवे आपणे एक्जाम्पल नंबर 4 ની વાત કરશું। એક આપણા જોડે આકૃતિ આપી છે, આ આકૃતિના અંદર PQ સમાંતર RS છે અને MXQ આ જે કોણો આપેલું છે 135 છે, MYR આ કોણ 40 છે, તો XMY આ આખો કોણ આપણે મેળવવો છે। હવે આ તો મેળવી કેવી રીતે શકાય આપણા માટે પ્રશ્ન થાય, તો એક કામ કરીએ, એક રેખા આપણે દોરીએ જેનું નામ AB આપીએ, AB એ PQ ને સમાંતર છે અને AB એ RS ને પણ કેવું છે સમાંતર, તો આપણે દોરીએ કે આકૃતિમાં AB દોરીએ કે જેથી AB સમાંતર PQ અને AB સમાંતર RS થાય, રાઈટ। હવે કામ કરે વિદ્યાર્થી મિત્રો, માનો કે આ 40 છે તો આ 40 આવી જવાનું છે અને આ ખૂણો એકબીજાના અંતઃખૂણો કહેવાય, કહી શકાય, તો આપણે લખી દઈએ આ 40 તો આ પણ 40, તો આપણે અહીંયા લખીશું કે કોણ MYR, કારણ કે આ શું બનાવે છે Z બને તો યુગ્મ કોણ રચ્યો, આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા કેવા થશે સમાન, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું કે શું લખીએ કે જો કે MYR અથવા BMY બરાબર BMY બરાબર MYR, તો આપણે કહી શકાય BMY તો આપણા જોડે આપ્યો નથી, BMY આપ્યો નથી, તો આપ્યો શું કે MYR જે આપેલું છે કેટલું 40, તો આને આપણે કહી દઈએ 40, તો માટે BMY આપણા જોડે વિદ્યાર્થી મિત્રો 40 આપવામાં આવ્યું છે, એનો મતલબ આ ખૂણો પણ આવી ગયો 40। જો આ ખૂણો આવે તો આ બંનેનો શું થઈ જાય સરવાળો, તો આપણને એક વિચાર આવે કે સાહેબ આ અનુકોણની જોડ પૂરક કોણ હોય, હમણાં જ પ્રમેય ભણ્યા એક લાઈન વાળો કે અનુકોણ આ અંદર ખૂણાની જે અનુકોણ છે એ રચે છે એમના ખૂણા પૂરક કોણ હોય, પૂરક કોણ એટલે કે શું કે બંને ખૂણાનો સરવાળો 180 થાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લઈ લઈએ કે QXM અથવા MXQ વત્તા MXQ વત્તા બીજો કોણ કયો M, તો XMB બરાબર 180, પરંતુ MXQ તો આપેલું છે કેટલું 135, તો મૂકી દઈએ 135 વત્તા XMB બરાબર 180, આ પ્લસ 135 બરાબર ની પેલી સાઈડ એ સાહેબ માઈનસ થાય, હા તો મૂકી દઈએ માઈનસ, તો ખૂણો XMB બરાબર 180 માઈનસ 135 10 માંથી 5 જાય તો 5 અહીંયા આવશે, 7 માંથી 3 જાય 4 અને 1 માંથી 1 જાય તો 0, તો આ ખૂણો આવી ગયો આપણો 45 નું। હવે વિદ્યાર્થી મિત્રો કરવું શું, આ 45 આવી ગયો તો આખો આ મેળવું છે, તો આ બંનેનો શું કરવું પડશે સરવાળો, તો આપણે મેળવી XMY બરાબર આ બંને ખૂણાનો સરવાળો, કયા બે ખૂણાનો સરવાળો, તો આપણે લખી શકાય XMB વત્તા બીજો ખૂણો કયો YMB, XMB કેટલો આપ્યો છે 45 અને YMB કેટલો આપ્યો છે 40,
अथवा आपने लखो तो लखी सके बी एम वाय तमने ख्याल आ सके बन के वास समान तो 45 40 0 55 5 4 4 5 तो आपने कही सकता है कि x m y जे छे ए 45 નો ખૂણો અને આ બન્યો 40 એટલે ટોટલ ખૂણો બને આપણો 85 જે આપણે અહીંયા આગળ મેળવી લીધો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પૂછાય હવે તમે ગણી શકો અને આ દાખલો આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 2.2.6.2 પર જઈએ એનો પહેલા નંબરનો દાખલો કે એક આકૃતિ આપવામાં આવી છે x અને y ના મૂલ્ય શોધવાના છે x અને y ના મૂલ્ય શોધવાના છે અને બતાવવાનું છે કે AB સમાંતર CD છે સૌપ્રથમ x અને y ના મૂલ્ય મેળવવા હોય તો આપણને એક વસ્તુ ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો માનો કે મારે x મેળવવું છે તો એક આ એક જ રેખા પર આવેલો એક કિરણ તો આપણે કહી શકે AQ કિરણ એ કેના ઉપર આવેલું છે PS પર તો આપણે લખીએ કિરણ AQ એ રેખા PS પર છે તો આપણે કહી શકે આ બંને ખૂણાઓની જોડ કેવી બને રેખિક જોડ અને રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો 180 તો આપણે લખી દઈએ કે AQP વત્તા AQY AQ બરાબર 180 AQP કેટલો આવ્યો છે 50 અને AQY કેટલો આવ્યો છે x बराबर 180 અને પ્લસ 50 બરાબર ની પહેલી સાઈડ જાય માઈનસ 50 તો x બરાબર 180 માઈનસ 50 180 માંથી 50 જાય 130 તો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે x ની કિંમત આવી ગઈ હવે y મેળવું છે તમને આ શું લાગે સાહેબ આ સામ સામેના ખૂણા અભિગોણ ની જોડ બને હા અભિગોણ ની જોડ બને રાઈટ તો આ 130 તો આપણે કેવું થાય 130 તો આપણે લખી શકે CYD बराबर QYD CYD आप जो 130 तो QYD ये ले आप जो सुन Y तो माटे Y बराबर 130 X ने Y आ भी गया ये ना ऊपर दिखे आला हुए कि आ 130 तो अपन 130 तो आप बने युग्मक वाली जोड़ को रचे तो लग ही सका माटे X बराबर Y हो आती बनने रेखा हो परस्पर समांतर से परस्पर समांतर हो तो लखू हो तो AB समांतर CD AB समांतर CD जे आपने विद्यार्थी मित्रों साबित करवानो हो तो ये साबित पण થઈ ગયું આવા કોઈ પણ પ્રકારના ખૂણા શોધવાનો કે તો હવે આપણે આ રીતે મેળવી શકાય વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું અને આ લેક્ચર પણ સાથે સાથે આપણે અહીંયા પૂરું કરીએ આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ